મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. નારણ રાઠવાનું ફોર્મ માન્ય રાખી દેવામાં આવ્યું છે. રાજ્યસભાની આ ચૂંટણીને લઈને નારણ રાઠવાનું નો ડ્યુ સર્ટિફિકેટ ખોટું હોવાનું ભાજપે દાવો કર્યો હતો. ભાજપને ફટકો, નારણ રાઠવાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી મેળવીએ. કલ્પેશ, નારણ રાઠવાનું ફોર્મ માન્ય રાખ્યું છે, વધુ જાણકારી શું? આજે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ એ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી. અને હાલ જે મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેની પર સૌની નજર હતી, તે રાજ્યસભાની ઉમેદવારી જે નારણ રાઠવાએ કરી હતી, તે ફોર્મ છે તે માન્ય રાખવામાં આવેલું છે. અને બંને તરફથી પુષ્ટિ, ભાજપ અને કોંગ્રેસે પણ આ બાબતની પુષ્ટિ કરી લીધી છે. એટલે હવે એક મોટી જે અસમંજસ પરિસ્થિતિ હતી, તેની પરથી હવે પડદો હટી ચૂક્યો છે અને હવે તેમની ઉમેદવારીને માન્ય રાખવામાં આવી છે. જી, ભારતીય જનતા પાર્ટી માટે આ મોટો ફટકો કહી શકાય કલ્પેશ? બિલકુલ, ચાર બેઠકો માટેની ઉમેદવારી હતી. પહેલા આ ચાર બેઠકો ભાજપ પાસે હતી, પરંતુ કોરોના પ્રમાણે હવે વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા પણ વધ્યું છે, એટલે બે બેઠકો કોંગ્રેસ પાસે જાય એવી શક્યતા હતી. આવા સંજોગોમાં જો નારાયણ રાઠવાનું ફોર્મ કોઈ પણ કારણોસર રદ થાય, તો એ સીધો ફાયદો ભાજપને થાય તેવી શક્યતા હતી. એના માટે ડીડીપીના પ્રયાસો, તમામ દલીલો જે છે તે કરવામાં આવી હતી, પરંતુ આખરે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે નારાયણ રાઠવાના ઉમેદવારીને મંજૂર રાખવામાં આવી છે. ભાજપના દાવા સામે કલ્પેશ, કોંગ્રેસે શું દલીલો મૂકી હતી નારાયણ રાઠવાનું ફોર્મ માન્ય રાખવા માટે? જે પ્રાથમિક જે જોગવાઈઓ છે, તે તમામ જોગવાઈઓ અરજીપત્ર સાથે તમામ જે છે પરિપૂર્ણ કરવામાં આવી છે. તમામ બાબતો, દસ્તાવેજો પૂરતા કરવામાં આવ્યા છે. એ પ્રકારની જે દલીલ છે તે રજૂ કરવામાં આવી હતી. જી કલ્પેશ, ચૂંટણી થવાની શક્યતાઓ હવે કેટલી, શું ચૂંટણી થશે હવે? જયારે મહત્વનો મદાર છે પરમ દિવસ ઉપર, ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ પરમ દિવસે છે. આવા સંજોગોમાં એક શક્યતા એવી છે કે નારણ રાઠવાનું ફોર્મ માન્ય રહેતા હવે અપક્ષ ઉમેદવારી જે કોંગ્રેસ તરફથી પીકે વાલેરાની નોંધાવવામાં આવી હતી, એ ઉમેદવારી પત્ર જો પાછું ખેંચવામાં આવે, સામે કિરીટસિંહ રાણાની ઉમેદવારી પણ પાછી ખેંચવામાં આવે, તો આ ચારે બેઠકો બિનહરીફ થશે. બે બેઠકો ભાજપ પાસે જશે, જયારે બે બેઠકો કોંગ્રેસ પાસે રહેશે. પરંતુ પરમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે કે ઉમેદવારી પાછી ખેંચવામાં આવે છે કે નહીં.